વિદ્યાર્થી મિત્રો આ વિડિયોમાં આપણે ઉદાહરણ પર 2.9 જોવાના છે જો રકમ શું આપી છે આકૃતિમાં 10 પીકો માઇક્રોફેરેડના એવા ચાર કેપેસિટર ના નેટવર્કને 500 વોલ્ટના સપ્લાય સાથે જોડેલ છે તો નંબર 1 નેટવર્કનો સમતુલ્ય કેપેસિટન્સ શોધો અને નંબર 2 દરેક કેપેસિટર પરનો પ્લેટો પરનો વિદ્યુતભાર છે હવે જો હું ફરીથી અહીંયા આકૃતિ દોરું છું અહીંયા આ કેપેસિટર છે અહીંયા 500 વોલ્ટનો સપ્લાય જો આકૃતિ આપેલી છે મેં અહીંયા ફરીથી લીધું આ કયો કેપેસિટર છે C4 10 માઇક્રોફેરેડ આના પરનો વિદ્યુતભાર આકૃતિમાં આપેલ છે Q' આ માઇનસ Q' થાય આ પ્લસ Q' થાય ચલો આ કેપેસિટર C1 બરાબર 10 માઇક્રોફેરેડ C2 બરાબર 10 માઇક્રોફેરેડ C3 બરાબર 10 માઇક્રોફેરેડ આના પરનો વિદ્યુતભાર એ પ્લસ Q આના પરનો વિદ્યુતભાર માઇનસ Q એ પ્લસ Q માઇનસ Q પ્લસ Q અહીંયા માઇનસ Q જો આકૃતિ હું ફરીથી દોરું હવે સમજો નંબર 1 આ જે નેટવર્ક છે એનો સમતુલ્ય કેપેસિટન્સ તો પહેલા આ જે ત્રણ છે એક જ માર્ગ પર છે આના પછી આ એના પછી આ મતલબ આ ત્રણે શ્રેણીમાં છે એટલે પહેલું C1 C2 અને C3 ના શ્રેણી જોડાણને સમતુલ્ય કેપેસિટન્સ આ ત્રણેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું પહેલા બીજા ત્રીજાનું સમતુલ્ય એટલે હું આ કેટલા નામ આપું તો જો 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 શ્રેણી જોડાણમાં આ સૂત્ર વપરાય ચલો દરેકનું મૂલ્ય કેટલું છે 10 1/10 માઇક્રોફેરેડ નું કેપેસિટર છે દરેક તો 3/10 થાય 3/10 1/C1 2 3 તો C1 2 3 બરાબર 10/3 માઇક્રોફેરેડ આ માઇક્રોફેરેડ છે આ માઇક્રોફેરેડ આ માઇક્રોફેરેડ ઊંધું કરો અહીંયા પહેલા બીજા ત્રીજાનું સમતુલ્ય એટલે ઉપર લાવો તો ઉલટાઈ જાય એટલે 10/3 હવે આ જે કેપેસિટર આવ્યું આ ત્રણેય એ આની સાથે સમાંતર એટલે હવે C2 1 2 3 અને C4 ના સમાંતર જોડાણને સમતુલ્ય કેપેસિટર એ સમાંતર આ ત્રણેયનું જે આવ્યું એ આની સાથે સમાંતર આ ત્રણેયનું જે આવ્યું કેટલું હતું 10/3 અને આ ચોથાનું કેટલું હતું 10 ત્રણ નો લસાઅ લો એટલે આ 30 અને 10 40 એટલે 40/3 માઇક્રોફેરેડ આનો જવાબ બરોબર આગળ જુઓ નંબર 2 દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર હવે સમજો આ અને આ એકબીજાને સમાંતર છે એટલે ઉપરના ત્રણેયને 500 વોલ્ટ મળશે અને આને પણ 500 વોલ્ટ મળશે આ ત્રણેયથી જે કેપેસિટર બન્યું એ આને સમાંતર છે
એટલે ઉપરના ત્રણે અને આ સમાંતર જોડાણમાં બી સરખો એટલે આને 500 વોલ્ટ મળે ઉપરના ને 500 મળે તો જો અહીં સી 1 2 3 અને સી 4 સમાંતરમાં હોવાથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તેમને સમાંતર PV સમાંતર છે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે V4 માટે V4 બરાબર કેટલા તો 500 આ એકલાનો 500 વોલ્ટ મળ્યો અને આ ત્રણે 500 વોલ્ટ મળ્યો હવે આ ત્રણે શ્રેણીમાં છે તો જો હવે C1 C2 અને C3 સમાંતરમાં હોવાથી દરેકનો PD વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો પહેલાનો બીજાનો અને ત્રીજાનો તો ત્રણે ને 500 વોલ્ટ મળ્યા હતા તો દરેકના ભાગમાં કેટલો આવે V/3 એટલે ત્રણે માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ત્રીજા ભાગમાં જાય ત્રણ ભાગમાં વહેંચે 500 વોલ્ટ છે તો આનો ત્રીજો ભાગ આનો ત્રીજો ત્રણ ભાગમાં વહેંચે અને માટે તો દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર Q બરાબર ચલો પહેલા Q4 આના પરનો વિદ્યુતભાર કેટલો તો Q4 ની જગ્યાએ Q' લખી દીધી રકમ આકૃતિમાં Q' આપ્યું છે તો Q' બરાબર C4V4 C4 કેટલા 10 માઇક્રોફેરાડ એટલે માઇનસ 6 માઇક્રો એટલે માઇનસ 6 અને V4 કેટલા તો V4 500 તો કેટલા જવાબ આવે 5×10⁻³ કુલમ આના પરનો વિદ્યુતભાર એ આટલો થશે ચલો વાત ઉપરના ત્રણેયમાં Q1 Q2 અને Q3 ત્રણેય માટે C પણ સરખા છે અને V પણ સરખા છે ત્રણેય માટે CV તો C દરેકના 10 માઇક્રોફેરાડ છે અને V કેટલો છે V/3 છે C કેટલો 10 માઇક્રો એટલે 10⁻⁶ અને V કેટલો તો 500 નો ત્રીજો ભાગ અહીંયા લખાય 500/3 ત્રણ ભાગમાં 500 વોલ્ટ વહેંચાય છે એટલે 500/3 તો શું થશે 5×10⁻³ આ ક્યુ આપે જો આ બધાનો ક્યુ સમતુલ્ય આ ક્યુ છે ત્રણે પરનો વિદ્યુતભાર ક્યુ આકૃતિમાં આપ્યો છે તો આપણે ત્રણે પરનો વિદ્યુતભાર એ કેટલો તો ક્યુ બરાબર સીવી તો દરેકનો કેપેસિટન્સ 10 માઇક્રોફેરાડ અને વી કેટલો તો દરેકના ભાગમાં ત્રીજા ભાગમાં આવ્યો તો દરેક માટે વિદ્યુતભાર એ આટલો થશે 5/3×10⁻³ આમ કેવી રીતે લખાય તો 1.67×10⁻³ તો આ રીતે આ દાખલો ભણી શકાય આ અગત્યનો દાખલો છે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરો કોમેન્ટ કરો અને શેર જરૂરથી કરો બીજા વિદ્યાર્થીઓને